नमस्कार मित्रों, आज आपने चर्चा करवाना चाहिए कि ड्राइविंग लाइसेंस ने अंदर आपे कोई सुधारा वधारा करवा छे, जेवा के आपनो एड्रेस चेंज करवू छे, आपनी जन्म तारीख चेंज करवी छे, के पछी आपे डुप्लिकेट लाइसेंस मेळवू छे, के पछी लाइसेंस ने रिन्यू करावी छे वगैरह जेवी 18 सर्विसेस। आगळ विडियोमां आपणे चर्चा करवाना छीए कि कई कई सर्विसेस नो आप घर बेठा ज लाभ ले शकशो। हुं छुं डॉक्टर स्नेहल वरसाद अने आप अत्यारे जोई रह्या छो मारी ऑनलाइन गुरु डॉक्टर एस कुमार यूट्यूब चेनल ने शुरू करवा जई रह्या छीए। गुजरातनी अंदर ड्राइविंग लाइसेंसमां आप घर बेठा ज केवी रीते सुधार वधारा करी शकशो, के रीते रिन्यू करशो वगैरह जेवा अनेक मुद्दा ऊपर, तो वीडियो ने अंत सुधी स्किप कर्या वगर जोवानुं ना भूलशो मित्रों। अने चेनल ने जो आप सब्सक्राइब नथी करी तो आजे सब्सक्राइब करो तथा बेल आइकन ने दबाओ। शुरू करिए, ड्राइविंग लाइसेंस नी अंदर केवी रीते सुधारा करशो, तो लई लो आपनो मोबाइल लैपटॉप के पछी टेबलेट। तो मित्रों, सौप्रथम आपे आपना मोबाइल लैपटॉप नी अंदर इंटरनेट ब्राउजर ने ओपन करो। अहीं गूगल सर्च रिजल्ट नी अंदर हूँ टाइप करीश parivahan.government.in, आ एनी वेबसाइट छे गुजरातनी। आना उपर क्लिक करतानी साथे ज आपणने होमपेज एक आ रीतनुं जोवा मळशे। आप स्क्रीन उपर जोई शको छो, अत्यारे आ छे एनुं होमपेज। अहीं विविध सर्विसेस अवेलेबल छे, जेनी अंदर अपकमिंग इवेंट्स वगैरह छे। आनी अंदर व्हीकल एटले के वाहन रजिस्ट्रेशन रिलेटेड सर्विस छे, ड्राइविंग लाइसेंस रिलेटेड सारथी छे। सारथी उपर क्लिक करतानी साथे ज एक अलग टेबनी अंदर अहीं एक विंडो खुलशे, जेनी अंदर सौप्रथम आपे आपनुं स्टेट सिलेक्ट करवुं पड़शे। अहीं आपनुं स्टेट सिलेक्ट करो, अहीं हूँ मारूँ स्टेट गुजरात ने सिलेक्ट करूँ छूँ। एटले गुजरातनी अंदर जे भी सर्विसेस अवेलेबल छे ते आपणने अहीं स्क्रीन उपर शो करशे। आप जोई शको छो गुजरातनी केटली सर्विसेस अवेलेबल छे, जेनी अंदर एप्लाइड ड्राइविंग लाइसेंस छे, एप्लिकेशन स्टेटस आप जोई शको छो, पेमेंट स्टेटस जोई शको छो, फी पेमेंट स्टेटस वगैरह वगैरह अहीं ऑप्शन आपेला छे, आप स्क्रीन उपर जोई शको छो। हवे आजे वात करवाना ड्राइविंग लाइसेंसमां केवी रीते सुधारा करशो, तो डीएल सर्विस उपर अहीं हूँ क्लिक करूँ एटले अहीं एना स्टेप्स बतावशे कि आपणे आपणुं फॉर्म केटला स्टेपमां અહીં ફિલ કરવાનું છે। તો સૌપ્રથમ આપે ફિલ એપ્લિકન્ટ અથવા તો રિક્વેસ્ટ ડિટેલ છે પહેલું સ્ટેપ। સેકન્ડ સ્ટેપની અંદર અપલોડ ડોક્યુમેન્ટ્સ, જો રિક્વાયરમેન્ટ છે તો જ આપણે અપલોડ કરવાના છે। થર્ડ સ્ટેપ ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ કરવાના છે જો રિક્વાયરમેન્ટ હોય તો। ફોર્થ સ્ટેપની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ સ્ટેટ સ્લોટ, જો આપણે ડ્રાઇવિંગ લાયસન્સમાં કોઈ અન્ય એડિશન કરવું છે અને એના ટેસ્ટિંગ માટે છે તો આ જરૂર પડશે। ત્યારબાદ પાંચમા નંબર ઉપર પેમેન્ટ ઓફ ફી, ત્યારબાદ વેરીફાય ધ પે સ્ટેટસ અને પ્રિન્ટ આપ કાઢી શકો છો। આનું 7 સ્ટેપ છે આના। એ સિવાય સર્વિસીસ કઈ કઈ અવેલેબલ છે કે આપ ઘર બેઠા કઈ કઈ સુધારા વધારા કરી શકશો, તો પહેલું છે રિન્યૂ ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ, ઇશ્યુ ઓફ ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ, એડિશન એન્ડોર્સમેન્ટ ઓફ ટુ ડીએલ, આપે કોઈ વધારા અન્યની સેવાઓ અંદર એડ કરવી છે। ત્યારબાદ ઇશ્યુ ઓફ પીએસવી બેડ એઝ અ ડ્રાઈવર, રિપ્લેસમેન્ટ ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે જેવી અહીં લિસ્ટેડ 18 સર્વિસીસ છે। અને બીજું ખાસ ધ્યાન રાખવાનું કે આપ જ્યારે આપનું ડ્રાઇવિંગ લાયસન્સ આની અંદર એપ્લાય કરો છો ત્યારે આપના લાયસન્સ માટે કઈ કઈ અવેલેબલ છે તે સર્વિસનું લિસ્ટ એક અન્ય ખુલશે, કે 18 સર્વિસ અવેલેબલ નથી હોતી દરેક લાયસન્સ ધારક માટે। લાયસન્સ પ્રમ મુજબ અલગ અલગ આપને અહીં સર્વિસ અવેલેબલ થશે। તો હવે અહીં હું આ સર્વિસમાં કન્ટિન્યુ ઉપર ક્લિક કરીશ એટલે હા, એક ડેમોન્સ્ટ્રેશન બતાવવા જઈ રહ્યો છું મિત્રો, ખાસ ધ્યાનમાં રહે। આખું મારું ફોર્મ ભરીને આપને બતાવીશ કે આપ કઈ રીતે ઘર બેઠા જ આની અંદર સુધારા વધારા કરશો। તો કન્ટિન્યુ ઉપર અહીં હું ક્લિક કરું છું, બાકીની નોટિફિકેશન વગેરે અહીં આપેલી જ છે મિત્રો। કન્ટિન્યુ ઉપર ક્લિક કરતાં જ અહીં બે બોક્સ ખુલશે, જેની અંદર આપે સૌપ્રથમ ડ્રાઇવિંગ લાયસન્સ નંબર આપનો જે છે તે નાખવાનો રહેશે, ત્યારબાદ આપની જન્મ તારીખ, અને ગેટ ડ્રાઇવિંગ લાયસન્સ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે આપણું ડ્રાઇવિંગ લાયસન્સની જે બી ડિટેલ છે બધી જ અહીં શો કરશે। દાખલા તરીકે અહીં હું મારા ડ્રાઇવિંગ લાયસન્સનું નંબર નાખું છું, ત્યારબાદ મારી ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ જે છે, ખાસ ધ્યાનમાં રહે જન્મ તારીખ આપણા ડ્રાઇવિંગ લાયસન્સ ઉપર જે છપાયેલી છે તે જ આપણે અહીં નાખવાની છે। ત્યારબાદ ગેટ ડ્રાઇવિંગ લાયસન્સ ડિટેલ ઉપર ક્લિક કરીશ એટલે મારી લાયસન્સની ડિટેલ અહીં શો કરે છે, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્યારબાદ અહીં આપે આપનું સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે ફરીથી, અને આપની આરટીઓ, કયા આરટીઓમાંથી આપે આ મેળવવું છે, જે પ્રેઝન્ટ એડ્રેસ છે આપનું એ જ આરટીઓ અહીં સિલેક્ટ કરજો મિત્રો। દાખલા તરીકે મારું અહીં જો નવસારી છે તો હું નવસારી સિલેક્ટ કરું છું, અરવલ્લી છે તો અરવલ્લી સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ આપનું પિનકોડ ઓપ્શનલ છે, પિનકોડ પ્રોસીડ ઉપર ક્લિક કરીશું આપણે, અહીં બ્લુ કલરનું જે બોક્સ છે પ્રોસીડનું ફર્સ્ટ નંબરનું, તેના ઉપર ક્લિક કરતાં જ અહીં આપને આપની ડિટેલ વધારાની ખુલશે। સારથી પરિવહન ડોટ ગવર્મેન્ટ અહીં કન્ફર્મેશન એક વખત માંગશે, આપ એક વખત વેરીફાય કરી લેવી કે આપની ડિટેલ બધી બરાબર છે કે નથી। સૌપ્રથમ આપે અહીં આપનો મોબાઈલ નંબર વેરીફાય કરવાનો રહેશે, એટલે કે આપના ડ્રાઇવિંગ લાયસન્સની અંદર આ જ મોબાઈલ
अवेलेबल थशे अंदर अने जे भी SMS छे त्या नंबर उपर मळशे। हवे अहीं आपने एड्रेस एक वखत वेरीफाई कर लो, आपनुं प्रेजेंट एड्रेस क्यूँ छे अने करंट एड्रेस अने आपनुं परमानेंट एड्रेस बंने अलग अलग होई शके छे। जो आपनुं प्रेजेंट एटले के आप हालमां भाड़े क्यांक बहार रहो छो अथवा तो बदली थी जॉबना रिलेटेड बहार रहो छो तो ते प्रेजेंट एड्रेस पण आप अहीं अपडेट करी शको छो। जे प्रेजेंट एड्रेस हशे तेना उपर ज आपने डॉक्युमेंट्स बधा टपाल द्वारा मळवापात्र रहेशे। जो सेम छे तो अहीं चोरस बॉक्स एक आपेलुं छे सेम इज परमानेंट एड्रेस, एना उपर आपे क्लिक करवानुं छे अने त्यारबाद कन्फर्म उपर अहीं क्लिक करवानुं छे। त्यारबाद फरीथी एक वार कन्फर्मेशन मांगशे आपनी पासे अने कन्फर्मेशन उपर क्लिक करता અહીં OTPનો ઓપ્શન આવશે। મોબાઈલ નંબર આપે જે અંદર એન્ટર કર્યો હતો તે મોબાઈલ નંબર, ત્યારબાદ ગેટ ઓટીપી ઉપર અહીં ક્લિક કરીશું। ગેટ ઓટીપી ઉપર ક્લિક કરતાની સાથે જ મારા મોબાઈલ ઉપર અહીં એક ઓટીપી મેસેજ મને મળશે જેને આપણે અહીં એન્ટર કરવાનો છે। હવે મારા મોબાઈલ ઉપર અહીં ઓટીપી મેસેજ આવી ગયો છે, એ એન્ટર કર્યા બાદ ઓથેન્ટિકેશન વેરીફાઈડ ટુ સારથી ઉપર આપણે અહીં ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરતા જ જેટલી મારા લાયસન્સની અંદર સર્વિસ અવેલેબલ મળવાપાત્ર છે એ દરેકનું એક લિસ્ટ ખુલશે। આમાંથી આપે જે સુધારા વધારા કરવા છે, જે આપને જરૂરી છે તે એક ઉપર જ આપણે અહીં ક્લિક કરવાનું છે। જેમ કે હું અહીં એડ્રેસ ચેન્જ ઉપર આપને એક ડેમોન્સ્ટ્રેશન બતાવવા જઈ રહ્યો છું આગળ, તો ચેન્જ ઓફ એડ્રેસ ઉપર ક્લિક કરીશ અને એ સિવાય પણ ચેન્જ ઓફ નેમ, આપનું નામમાં કોઈ સુધારા વધારા છે, NOC મેળવવું છે આપે કે પછી બાયોમેટ્રિક આપે ચેન્જ કરવાના છે વગેરે જેવી સર્વિસીસ અહીં લિસ્ટેડ થશે જ। ત્યારબાદ પ્રોસીડ ઉપર હું અહીં ક્લિક કરીશ। ધ્યાન રહે મિત્રો, એક ડેમોન્સ્ટ્રેશન છે માત્ર, આપનું જે બી સુધારા વધારા છે આપના હિસાબે આપે અલગથી કરવાના રહેશે। પ્રોસીડ ઉપર ક્લિક કરતાની સાથે જ અહીં પ્રોસેસ શરૂ થાય છે મારી। ત્યારબાદ મારે એડ્રેસ માટેનું મેં જે કર્યું હતું તો પરમેનન્ટ એડ્રેસ આપે ચેન્જ કરવું છે કે પ્રેઝન્ટ એડ્રેસ કે પછી બંને કરવા છે એ સિલેક્શન આપે અહીં આપવાનું રહેશે। આમાંથી ત્રણમાંથી આપે જે ચેન્જ કરવું છે, દાખલા તરીકે હું અત્યારે પ્રેઝન્ટ એડ્રેસ ચેન્જ કરીને આપને એક ડેમો બતાવવા જઈ રહ્યો છું, તો અહીં આપે આપનું આખું જ એડ્રેસ આપે એક વખત ફરીથી નાખવું પડશે કે સ્ટેટ કયું છે આપનું, આપનું ડિસ્ટ્રિક્ટ કયો છે, આપનું તાલુકો કયો છે, ત્યારબાદ આપનું વિલેજ કયું છે વગેરે એડ્રેસ અહીં આપીને નાખવાનું છે અને ત્યારબાદ કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે અને નીચે જે કેપ્ચા કોડ આપ્યો છે તેના ઉપર અહીં ક્લિક કરવાનું છે। એ સિવાય આપનો ઇમરજન્સી મોબાઈલ નંબર, આપે જે મોબાઈલ આગળ નાખ્યો હતો તે સિવાયનો કોઈ આપના ઘરનાનો કોઈ પણનો નંબર અહીં એન્ટર કરો, ત્યારબાદ કેપ્ચા કોડ કરો અને સબમિટ ઉપર ક્લિક કરો। અહીં હું સબમિટ ઉપર હવે ક્લિક કરું છું તો કન્ફર્મેશન પાછું એક વખત આપણને પૂછવામાં આવશે કે આપે જે એડ્રેસ નાખ્યું છે એ બરાબર છે કે નહીં। ઓકે આપો, ઓકે આપતાની સાથે જ આપના સ્ટેપ્સ અહીં શરૂ થાય છે। આપ જોઈ શકો છો અહીં મારું એપ્લિકેશનનું એક આખું જ PDFની અંદર પેજ આવી જાય છે જેના પ્રિન્ટ પણ મેળવી શકો છો, એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ ફોર્મ નંબર 1। ત્યારબાદ સ્ટેપ કયા છે, તો પહેલું તો આપણે જે ફોર્મ ભર્યું તે, ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। હવે આપણે એડ્રેસ ચેન્જ કરવા માટે આપ્યું છે તો આપણે કોઈપણ એડ્રેસ પ્રૂફ અહીં અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે, જે સ્ટેપ આપ કમ્પ્લીટ કરો છો સાઈડમાં કમ્પ્લીટેડ લખાયેલું આવી જશે। આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મારું પહેલું સ્ટેપ અહીં ક્લીન થઈ ગયું છે। ત્યારબાદ સેકન્ડ સ્ટેપમાં આપણે પ્રોસેસ કરીએ છીએ ડોક્યુમેન્ટ અપલોડ। ડોક્યુમેન્ટ અપલોડમાં કયા કયા ડોક્યુમેન્ટ છે, તો આપ આપનું એડ્રેસ પ્રૂફ કોઈ પણ નાખી શકો છો, જેમ કે અહીં ડ્રાઇવિંગ લાયસન્સ છે, આપની RC બુક છે કે પછી આપનું આધાર કાર્ડ છે, આમાંથી જે પણ આપનું ડોક્યુમેન્ટ આપની પાસે એડ્રેસનું જે છે તે અપલોડ કરો, એનો નંબર, એનું એપ્લિકેશન કઈ તારીખે ઇસ્યુ થયું તે અને શેના માટે આપે એપ્લાય કર્યું છે। ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરતા નીચે ઓલ ડોક્યુમેન્ટ્સ આર અપલોડેડ સક્સેસફુલ એવું લખાયેલું મેસેજ આવી જશે। આ મેસેજ આવતાની સાથે જ આપનું ફર્સ્ટ સ્ટેપ અહીં ડોક્યુમેન્ટ અપલોડનું ક્લીન થાય છે। ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખતાની સાથે જ આપને ફોટો અને સિગ્નેચર અહીં અપલોડ કરવાની છે। કેવી રીતે, તો આપના મોબાઈલ કે પછી લેપટોપની અંદર એક ફોલ્ડરની અંદર આપે આપનો ફોટો અને સિગ્નેચર મૂકી રાખવાના રહેશે, જેમાંનું સિલેક્શન કરીને અહીં અપલોડ કરવાનું છે। હવે મારો ફોટો અને સિગ્નેચર બંને અહીં અપલોડ થઈ ચૂક્યા છે, આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર।
त्यारबाद सेव फोटो एंड सिग्नेचर इमेज उपर क्लिक करी नेक्स्ट ऊपर। तो मित्रों अहीं मैं नेक्स्ट ऊपर क्लिक करूँ। नेक्स्ट ऊपर क्लिक करता नहीं साथ ही आपनों प्रोसेस क्या पहुँची ये पण आपने स्क्रीन ऊपर जोवा मळे छे। जेम के मारा त्रण स्टेप ऑलरेडी पूरा थई चुक्या छे, सर्विस ऑफ डीएल, अपलोड डॉक्यूमेंट ने अपलोड फोटो एंड सिग्नेचर। त्यारबाद हवे लास्ट स्टेप मारू रहे छे फी सबमिशन वालू। तो फी के रीते आप भरवानी छे, आप ऑनलाइन भरी सको आनी फी अपना डेबिट क्रेडिट कार्ड थी के पछी नेट बैंकिंग थी पण आप अपनी फीस भरी सको। अहीं हूँ एक डेबिट कार्ड थी कई रीते फी भरवी ते आपने डेमोन्स्ट्रेशन बताऊँ छूँ। आपे ओके ऊपर क्लिक करो एटले आपनी अहीं बैंकनी डिटेल आपने प्रोवाइड करवानी रहेशे, आपनो कार्ड नंबर, आपनो सीवीवी अने त्यारबाद एक ओटीपी जे मेसेज आवे ते नाखतानी साथे ज आपनी फीस अहीं भराई जशे। केटली फी भरवानी छे ते पण अहीं स्क्रीन ऊपर बताई रह्यो छे। जेम के चेन्ज ऑफ एड्रेस ऊपर मैं आजे सिलेक्शन कर्युं हतुं तो तेनी फी 400 रुपया छे। 400 रुपया भरतानी साथे ज आपनी फीस अहीं कम्प्लीट थाय छे अने आपनुं फॉर्म कम्प्लीट थशे। त्यारबाद लास्ट ऑप्शन आपणे आवशे स्टेप डॉक्यूमेंट नी प्रिंट कई रीते लेवानी। आपणे जे भी आखू फॉर्म भर्युं छे तेनी प्रिंट अहीं प्रोसीड ऊपर क्लिक करीए छे, नेक्स्ट ऊपर क्लिक आपुं छूं। एटले मारा आजे 5 स्टेप छे ते क्लियर थया। आटली सरल रीत छे मित्रों के आप अपना घर बैठा ज अपना मोबाइल, लैपटॉप के पछी टेब्लेट नी मदद थी आ सर्विस अवेलेबल करी शको छो। जो आपने वीडियो में क्या पण कई समझ नहीं पड़ी, कोई कन्फ्यूजन छे तो आप मारा वीडियो ना कमेंट बॉक्स में कमेंट नाखी शको छो। शक्य हशे तो तेनु निवारण करवानी ट्राई करीशुं। आवाज इम्पोर्टेंट वीडियोस मारी चेनल नी अंदर अपलोड थई रह्या छे मित्रों। जो हजू पण आपे मारी चेनल ने सब्सक्राइब नथी करी ने बेल आइकॉन ने नथी दबावे तो आजे चेनल ने सब्सक्राइब करो तथा बेल आइकॉन दबावो। आवता वीडियो में फरीथी आपनी मुलाकात थशे। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।